नमस्कार विद्यार्थी मित्रों, एज्युकेटिव यूट्यूब चैनल में हूँ वसावा रिंकेस तमारो हार्दिक स्वागत करू छु। आज आप बात करीशू 11 साइंस गणित जे छे ए गणित विषय एकम कसोटी में। हवे हाल में आवनार जे एकम कसोटी छे एमां कया सवाल जे हशे ए तमारा माटे महत्वना होई सके, जे आईएमपी आपणे कही सके ए प्रकारना दाखला, एटले के एक प्रकारना आपणे दाखला जोईशू, एटले के एक रीतना जोईशू। तो ए एक रीतना दाखला ना जे सेम टू सेम दाखला हशे स्वाध्यायमां हशे, तेमज उदाहरणमां जे दाखलाओ हशे ए इम्पोर्टंट जे दाखलाओ जे छे एना विषे आजे आपणे थोड़ी घणी चर्चा करीशुं। ओके, तो जो सब प्रथम आपणे वात करीए चेप्टर नंबर एक जे छे ए चेप्टर नंबर एकनी आपणे अहीं वात करीशुं। आपणुं चेप्टर नंबर एक बधाने खबर छे गण, चेप्टर नंबर एक जे छे 11 साइंसमां गण चेप्टर नंबर एक, એમાંના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ જે છે એની આપણે ચર્ચા કરીશું। ઓકે, તો જો સ્વાધ્યાય 1.1માં આપણો આ એક દાખલો આપેલ છે જેમાં આપણે ગણો જે હશે, ગણ આપેલ હશે, એ ગણને ગુણધર્મના રીતે આપણે લખવાનો છે। ઓકે, એટલે આ અહીં જે સ્વાધ્યાય 1.1નો ચોથા નંબરનો દાખલો જે છે એ ચોથા નંબરનો દાખલામાં આપણા આ એક તમને મેં એક્ઝામ્પલ આપેલ છે અહીં કે આ પ્રકારના દાખલા એમાં આપેલ છે। તો એ ઘણા બધા દાખલા આપેલ છે તો એ બધા દાખલાની તમે પ્રેક્ટિસ કરો, આ પ્રકારના દાખલા પૂછાવાની શક્યતા ઘણી વધારે છે, બે માર્કમાં પૂછાવાની શક્યતા। ઓકે, ત્યારબાદ જે પાંચમા નંબરનો તમારો સવાલ જે છે એ તમારા ક્રમવાઇઝ આપેલ છે, અહીં તમને મેં જે નંબર લખેલા છે એ જ ક્રમમાં તમારા સ્વાધ્યાયમાં પણ હશે, થોડું ઉપર નીચે હશે પણ તમે આ જે આપણે કિંમત લખી છે એ પરથી તમને ખબર પડી જશે। ઓકે, તો જે પાંચમા નંબરનો દાખલો જે છે એમાં શું કરવાનું છે આપણે, તો કે ગણના બધા જ ઘટકો જે છે એ ઘટકો આપણે લખવાના છે। તો જો દાખલા તરીકે અહીં શું આપેલ છે આપણને, તો કે એ બરાબર વર્ગમૂળમાં એક્સ જેમ એક્સ આપણને આપેલ છે, તો એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખવાની છે। તો એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા દાખલા તરીકે શું આવી શકે, બધાને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યાઓ જે હશે અયુગ્મ એ 1 આવશે, 2, 3 અને 5, આ રીતે આપણું જે છે એ આપણું આ પ્રકારનું આપણું વધતું જશે। ઓકે, અને ત્યારબાદ આ ઉપરનો જે દાખલો જે છે એમાં શું કરવાનું છે આપણે, ગુણધર્મની રીતે આપણે લખવાનું, તો આ જે લખેલ છે એ રીતે આપણે આને લખીશું, પણ અહીંયા શું થશે આપણો એક્સ આ રીતે લખાશે, તો કે એક્સ જેમ એક્સ લખાશે એના ઇક્વલ ટુ શું લખશો તમે, તો કે 3n લખાશે, કારણ કે જો અહીંયા ધ્યાનથી જો 3 પછી 3 2 6 થશે 3 3 9 એવી રીતે તમારો વધતા જશે। અને અહીંયા બીજું શું લખાશે, તો કે તમારો જે એક્સ હશે અથવા તો તમે એક્સ કાં તો એન કહી શકો, એક્સ જે હશે એ ક્યાંથી ક્યાં હશે, તો કે એક્સ 1થી લઈને એક્સ 4 જેટલો હશે। ઓકે, આ રીતે તમારે બનાવવાનું છે। તો આ એક સવાલ તમને આપેલો હશે એના જો તમને બે માર્કનો હશે તો એક 0.5 0.5, એટલે એવી રીતે તમને 4 આ પ્રકારના તમને દાખલા જોવા મળશે। આ ગણ જે છે એ ગણને આપણે ગુણધર્મની રીતે આપણે લખશું એમાં આ રીતે હશે, 4 એક 0.5 માર્કનો હશે, એટલે 4 મળીને કેટલા થશે, બે માર્કના આપણા થશે। ઓકે, તે જ રીતે આ જે આપણે ગણોના બધા જ ઘટકો જે લખવાનો છે એ ગણોના બધા જ ઘટકોમાં પણ તમને એ જ રીતે 4 તમને આપ્યા હશે, તો એ 4ના તમારા 2 માર્ક હશે। ઓકે, અને ત્યારબાદ આપણે આ સ્વાધ્યાય 1.1 જે છે એમાં આ બે દાખલા જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ જે સ્વાધ્યાયના દાખલા હશે એની પણ તમારે પ્રિપરેશન કરવાની, એ સ્વાધ્યાયના દાખલા હશે એના પણ તમે જોઈ લેવાનું બુકમાં। ઓકે, ત્યારબાદ આપણે સ્વાધ્યાય નંબર 1.3 પર જઈએ, તો 1. અને વચ્ચેનું જે આપણે સ્કીપ કર્યું છે 1.2 એમાંથી આટલું ઇમ્પોર્ટન્ટ આપણે નથી, એટલે આપણે ડાયરેક્ટ 1.3 પર આવેલ છે। તો નીચે આપેલ ગણોના તમામ ઉપગણો જે છે એ ઉપગણો લખવાનું છે અહીં આપણે। ઓકે, તમામ આના ઉપગણો જે હશે બધાની ખ્યાલ છે, તમે ભણીને આવ્યા છો તો તમને ખ્યાલ હશે ઉપગણ આપણે કઈ રીતે મેળવીએ છીએ, તો કે ઉપગણ મેળવવા માટે પહેલાં તો આપણે શું આવશે, 5, અને 5ને આપણે શું કહીએ છીએ, શૂન્યનો ગણ કહીએ છીએ। ઓકે, એટલે આ જે હશે એને આપણે શૂન્ય ગણ કહીએ છીએ, ઓકે 5 જે હશે એને, અને ત્યારબાદ આ 1 થશે, 2 થશે, આને એકલા એકલા લખી દેવાના, ત્યારબાદ 1 2 1 3 2 3 2 1 આ રીતે આપણે, અને 1 1 2 3 આ રીતે આપણા ગણ થશે। ઓકે, બધાને ખ્યાલ છે આ રીતના દાખલા પણ એ લોકો આપણને પૂછી શકે। ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે, તો જો
આપણું જે સ્વાધ્યાય 1.3 જે છે એમાં છઠ્ઠા નંબરનો દાખલો છે, એમાં શું આપેલ છે કે નીચેના દાખલાઓનું આપણે અંતરાલ સ્વરૂપમાં લખવાનું છે. તો જો આ રીતે આપણને આપેલ હશે તો એને આપણે અંતરાલ સ્વરૂપમાં લખીશું. આપણું શું આવશે, એક ક્લોઝ બ્રેકેટ આવે છે અને એક ઓપન બ્રેકેટ આપે છે. ઓપન બ્રેકેટને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, આ રીતે, અને ક્લોઝ બ્રેકેટને આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો જે ઓપન બ્રેકેટ આપણને શું દર્શાવે છે, તો ઓપન બ્રેકેટ જે હશે તો જે સંખ્યા દર્શાવી હશે એટલે કે આ આગળની ઓપન બ્રેકેટ પછી જે સંખ્યા આપણે આ લખીએ છીએ તો એનો એ જે ગણ હશે એમાં સમાવેશ થતો નથી. અને જે ક્લોઝ બ્રેકેટની વાત કરીએ તો ક્લોઝ બ્રેકેટની અહીંયા જો -6 લખું તો એ જે હશે એનો એ ગણમાં સમાવેશ થાય છે, આ રીતે દર્શાવે છે. તો આ જે દાખલા હશે આ આપણે એક બધા જે દાખલા આપણે લઈશું એનું એક એક એક્ઝામ્પલ આપણે લઈશું. ઓકે, તો એ એક એક એક્ઝામ્પલ માત્ર આપણે તમારી સમજણ માટે કે તમે કઈ રીતે દાખલા પૂછાય છે. ઓકે, તો એના ચાર ચાર દાખલા પણ આવી શકે, એના ત્રણ પણ હોઈ શકે. ઓકે, એક જ દાખલામાં એના એકનો 0.5 માર્ક હોઈ શકે, નાના દાખલા હશે એટલા માટે. ઓકે, તો આ જે હશે અંતરાલ સ્વરૂપમાં આપણે જે લખવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જે અંતરાલ હશે આપણને આ રીતે અંતરાલ આપેલ હશે એને ગુણધર્મની રીતે લખવાનું છે. એટલે આપણે શરૂઆતમાં શું કર્યું, તો આ ગુણધર્મની રીતે છે એને આપણે શેમાં લખ્યું, તો અંતરાલમાં કન્વર્ટ કર્યું. અને આ આપણું શેમાં છે, અંતરાલમાં, તો આને આ રીતે આ જે ગુણધર્મમાં લખેલ છે આ રીતે આપણે કન્વર્ટ કરવાનું છે. ઓકે, ત્યારબાદ આપણે આવી જઈશું. તો જો આપણે સ્વાધ્યાય 1.3 જે જોયું એમાં આ ઉપર જોયા એ દાખલા ઇમ્પોર્ટન્ટ છે. બીજા દાખલાની જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એ પણ તમે એની તૈયારી પણ કરી શકો, પણ એ દાખલા ઇમ્પોર્ટન્ટ આપણા દાખલા છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય 1.4. તો સ્વાધ્યાય 1.4માં આ જે 6 નંબરનો જે દાખલો છે આપણો, જો એ ઇઝ ઇક્વલ ટુ આની સંખ્યા આપેલ છે 3, 5, 7, 9 અને 11, અને બી છે 7, 9, 11, અને સી 11, 13, 15, અને ડી જે છે છગડીયા કૌંસની અંદર 15, 17 છે. તો આ હોય તો આપણે ગણ શોધવાનો છે. નીચેના જે આપેલ ગણ જે છે આપણને આપેલ છે, આ શું જે નીચેનું જે દર્શાવે છે એ શું દર્શાવે છે, એ છેદ ગણ બી અને એ છેદ સી છેદ ગણ ડી આપણને આપેલ છે. તો આ જે છે એ આપણે સાબિત કરવાનું છે. બધાની ખ્યાલ છે તમને, છેદ ગણ જો આપેલ હોય તો આપણે શું કરવું છે, એમાં શું કરવાનું, આ રીતે જે દાખલા આપ્યા હશે તો એમાં કઈ રીતે આપણે કરી શકીએ એ બધાની ખ્યાલ છે, એ મારે કહેવાની જરૂર નથી. તો જો ત્યારબાદ આપણે જોઈશું જે સ્વાધ્યાય આપણું 1.4 જે છે એમાંનો જે 10મા નંબરનો જે દાખલો જે છે એ 10મા નંબરનો દાખલો પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. એમાં આપણને શું આપેલું છે, આ તફાવત આપેલ છે. શું આપેલ છે આપણને અહીંયા, તો કે તફાવત ગણ આપણને આપેલ છે. તો આ અહીં આપણને એક્સની કિંમત આપેલી છે અને વાયની કિંમત આપેલી છે. આપણે શું મેળવવાનું છે, જે ગણ જે છે એ ગણનો આપણે તફાવત ગણ આપણે મેળવવાનો છે. ઓકે, આ માઇનસની નિશાની આવે એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે શું છે અહીંયા, તફાવત ગણ મેળવવાનો છે. ઓકે, અને ત્યારબાદ આપણે વાત કરીશું સ્વાધ્યાય 1.5 જે છે એમાં આપણે ચર્ચા કરીશું. તો અહીં જો યુ ઇઝ ઇક્વલ ટુ કાઉન્સમાં આપણે લખેલ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ને એ બરાબર આપેલ છે 2, 4, 6, 8, બી બરાબર આપેલ છે 2, 3, 5, 7, અને એ હોય તો આપણે આ જે ગણો જે છે એ આપણે સાબિત કરવાના છે. એ બધાની ખ્યાલ છે, આ આપણો પૂરક ગણની નિશાની બતાવે છે, આ આપણો યોગ ગણ બતાવે છે, આ શું બતાવે છે આપણે છેદ ગણ, તે જ રીતે અહીં પણ આપણું છેદ ગણ, પૂરક ગણ, એટલે આ બધું આપણને આપેલ છે. એના પરથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરવાનું છે. ઓકે, અને આને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ. તો જો સાર્વત્રિક ગણ એ શેમાં યુઝ થાય છે, આપણો પૂરક ગણ જે છે પૂરક ગણ મેળવવા માટે યુઝ થાય છે. ઓકે, હવે જો બધાને આ દાખલા પણ આપણા ઇમ્પોર્ટન્ટ દાખલામાંનો એક દાખલો છે, જે મોસ્ટ આઈએમપી પણ આપણે આને કહી શકીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. તો આગળ આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 2 જે છે એમાં સંબંધ અને વિધેય જે છે, એ સંબંધ અને વિધેય એનામાં આપણે કયા દાખલા જે કરવા, મતલબમાં કે આપણે બધું ચેપ્ટર કરવું જ છે. ઓકે, પણ વધારે ધ્યાન તમે કયા દાખલા પર આપી શકો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે, જો સ્વાધ્યાય 2.1 જે છે એ સ્વાધ્યાય 2.1માં આપણો ત્રીજા નંબરનો દાખલો જે છે એ ઇમ્પોર્ટન્ટ આપણો દાખલો છે. એમાં શું આપેલ છે, જીની કિંમત આપેલી છે, એક્સની કિંમત આપેલી છે આપણને. ત્યારબાદ આપણને આ જે છે એ મેળવવાનું છે, જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી આપણે મેળવવાના છે.
તો જો આમાં ડાયરેક્ટ ગુણાકાર કરવા નહીં બેસવાનું, શું કરવાનું છે આપણે, તો કે 7 અને 5 આ સેમાં આવશે, આપણા ગણમાં આવશે 7 5 પછી ત્યારબાદ શું આવશે 7 પાછો કોના સાથે 4 સાથે એટલે આ 7 4 આ રીતે આપણા ગણમાં એની ગણતરી થશે, એની ડાયરેક્ટ આપણે ગણતરી કરવાની નથી. ઓકે ત્યારબાદ એના પાંચમા નંબરનો જે દાખલો જે છે, જો એ આપણને આપેલ છે છગડીયા કૌંસમાં માઇનસ 1 1 છગડીયા કૌંસ ઓવર, તો a ક્રોસ a ક્રોસ a આપણે મેળવવાનું છે. શું મેળવવાનું છે? a ક્રોસ a ક્રોસ a. એના માટે પણ તમારે શું કરવું પડશે, એમાં બધાને ખ્યાલ છે માઇનસ 1 1 અને ત્યારબાદ ક્રોસ કરવાનું, ત્યારબાદ માઇનસ 1 1 અને ત્યારબાદ ક્રોસ અને ત્યારબાદ માઇનસ 1 અને 1. આની તમે ગણતરી કરશો એટલે તમને લાસ્ટમાં તમને આન્સર મળી જશે. ઓકે અને એમાં જ આપણો સાતમા નંબરનો જે દાખલો જે છે, છઠ્ઠા પછી જે સાતમા નંબરનો દાખલો આવશે એ દાખલો પણ આપણો ઇમ્પોર્ટન્ટ છે. તમારે સ્વાધ્યાયમાં જઈને એ ચેક કરી લેવાનું કે કયો દાખલો આપણો છે. ઓકે ત્યારબાદ આપણે સ્વાધ્યાય 2.3 જે છે એમાં આપણે આ જે સેકન્ડ નંબરનો દાખલો જે છે, સેકન્ડ નંબરનો અહીં ધ્યાનથી જોજો, સેકન્ડ નંબરનો દાખલો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એમાં આપણી કિંમત આપણે જોઈ લઈએ, આર ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં એક્સ વાય જેમ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 હોય, તો એક્સ એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો એક્સ વાય બિલોંગ્સ ટુ નેચરલ નંબર આપણો એન જે હશે એ થાય, તે રીતે એક સંબંધ એન પર વ્યાખ્યાયિત છે, તો આરને યાદીની રીતે લખો અને આરનો પ્રદેશ તેમજ વિસ્તાર આપણે મેળવવાનો છે. આ પણ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવે છે, જે પૂછાયાની શક્યતા ઘણી વધારે છે તમારી પ્રથમ પરીક્ષા જે છે એના માટે. ઓકે હવે આપણે આગળ જઈએ, તો જો ઓકે હવે આપણો ચેપ્ટર નંબર અને સાથે સાથે તમારે જે આપણે જે સ્વાધ્યાયના દાખલા કરતા જઈએ છીએ એના રિલેટેડ જે તમારા ઉદાહરણના દાખલા હશે એ પણ તમારા ઇમ્પોર્ટન્ટ છે. એના રિલેટેડ જે ઉદાહરણના દાખલા છે એની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અને સાથે સાથે બીજું કે પ્રક્રિયણ સ્વાધ્યાય જે છે તમારું એનામાં પણ એના રિલેટેડ જે દાખલા હશે એ ઇમ્પોર્ટન્ટ હશે. એ મેં તમને બધી વસ્તુ જે છે એ અહીં બતાવી શકું નહીં, એક કલાકના લેક્ચરમાં કે અડધા કલાકના જે લેક્ચર હશે એમાં તમારે જાતે એના રિલેટેડ દાખલા જે હશે એ જોવાના. ઓકે ઓકે ચલો આપણે ત્રીજા ચેપ્ટર પર જઈએ, તો ત્રીજું ચેપ્ટર જે છે આપણું ત્રિકોણમિતીય વિધેય, તો એમાં આપણે સ્વાધ્યાય 3.1 જે છે એમાં 4, 5 અને 6 નંબરના દાખલા જે છે એમાં આપણે શું મેળવવાનું છે, તો કે ખૂણાનું અંશમાપ અને લઘુત્તમ જે લઘુચાપનું માપ જે છે એ મેળવવાના દાખલા, અને ત્યારબાદ ત્રિજ્યાના ગુણોત્તર મેળવવાના દાખલા. આ ત્રણ દાખલા જે છે એ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, ઘણા ઇમ્પોર્ટન્ટ, જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી વધારે, 100માંથી 90% પૂછાવાની શક્યતા વધારે, 10% આપણે આમ તેમ થોડું થઈ જશે. ઓકે તો આ જે દાખલા હશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલામાં આવે છે. આ તમારે દાખલા જોઈ લેવાના, ફરી જોઈ લો, સ્વાધ્યાય નંબર 3.1 દાખલા નંબર 4, 5 અને 6. ઓકે પહેલો કયો છે, ખૂણાનું અંશ માપ મેળવવાનું, અને ત્યારબાદ લઘુચાપનું માપ મેળવવાનું, અને ત્રિજ્યાઓનો આપણે ગુણોત્તર મેળવવાના દાખલા જે છે. આ ત્રણ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા છે. ઓકે બીજા દાખલા પણ કરવાના, પણ આ દાખલા પર તમારે વધારે જે છે ધ્યાન આપવાનું. ઓકે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે એ 3.1 જે છે એના રિલેટેડ જે ઉદાહરણ હશે એની પણ તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું. ઓકે ત્યારબાદ સ્વાધ્યાય 3.2 એમાં આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય મેળવવાના છે. શું આપેલું છે, ત્રિકોણમિતીય વિધેયનું એક આપણે અહીં ઉદાહરણ લીધેલ છે, તો ફર્સ્ટ નંબરનું જે છે એમાં તમારે ઘણા બધા દાખલા આપેલ છે. આ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 એક્સ ત્રીજા ચરણમાં હોય, આવા ઘણા બધા દાખલા આપેલ છે, તો આ એકની પ્રેક્ટિસ નહીં કરવાની, પણ ઘણા જે બધા દાખલા આપેલ છે એ બધાની પ્રેક્ટિસ તમારી કરવાની રહેશે. પણ હું તમને બતાવીશ કે કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો અહીં શું આપેલ છે, આપણે ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય આપણે મેળવવાના છે. તો કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલ છે, માઇનસ 1/2 આપેલ છે, તો એક્સ ત્રીજા ચરણમાં જો હોય તો આપણે જે દરેક આના સિવાયના જે 5 બાકી રહેશે એ 5ના આપણે મૂલ્ય મેળવવાના છે. ઓકે મૂલ્ય નહીં પણ અહીં શું થશે, તો એક્સની વેલ્યુ, જો કોસ એક્સ જે છે એની કેટલી વેલ્યુ આપેલ છે, માઇનસ 1/2, તો ક્યારે આવે છે 1/2, માઇનસ 1/2, અને ત્રીજા ચરણમાં શું આવે છે, ત્રીજા ચરણમાં આપણું કોસ જે હશે એ પ્લસ આવે છે કે ધન આવે છે એ આપણને ખ્યાલ રહેવું જોઈએ, એના માટે બધાને ખબર છે. આ રીતે આપણું ચોખ્ઠું હશે એમાં
ઓલ એસ ટી સી અહીંયા આપણે બધા પ્લસ હશે, અહીંયા સાઇન અને કોસેક આપણું પ્લસ હશે, અહીંયા ટેન અને કોટ જે હશે એ આપણા પ્લસ હશે, અને ચોથા ચરણમાં આપણું શું હશે તો કે કોસ અને સેક જે હશે એ આપણા ધન હશે. એટલે અહીં શું કીધેલ છે, ત્રીજા ચરણમાં છે એના માટે એની ઋણ નિશાની આવેલ છે. એટલે આન્સર શું આવશે આપણું, કેટલું આવશે અહીંયા, પાઈ બાય થ્રી આપણું આવશે. પાઈ બાય થ્રી એટલે કેટલા થશે આપણા, પાઈ બાય થ્રી કરીએ 180 માઇનસ આપણે 3 કરીએ તો શું થશે 60° આપણા આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો કઈ રીતે આવશે તે બધાને ખ્યાલ છે. 1/2 ક્યારે આવે, સાઇન 1/2, સાઇન 30 એ 1/2 આવે તો કોસમાં ક્યાં આવશે 60 એ આવશે. ઓકે, આ રીતના દાખલા જે છે તમારા ઘણા બધા આપેલ છે એની પ્રેક્ટિસ પણ તમે કરી શકો. ત્યારબાદ કોસ કૌંસમાં માઇનસ 14° જે છે આ પ્રકારના દાખલા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કોટ જે છે આપણું 7 નંબરનો દાખલો છે, આજ જોઈ લેજો 7 નંબરનો દાખલો. ત્યારબાદ 10 નંબરનો દાખલો છે કોટ કૌંસમાં માઇનસ 15π/4, આ દાખલો પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ત્યારબાદ આપણે જઈએ સ્વાધ્યાય નંબર 3.3, એમાં આપણે કિંમત શોધવાની છે. શેની કિંમત શોધવાની છે, સાઇન 75° અને ટેન 15° છે. જો સાઇન 75° છે તો એને તમે કઈ રીતે કરી શકો, એને ડિવાઈડ કરવો હોય તો સાઇન 45° પ્લસ 30° એટલે થઈ ગયા આપણા, થઈ ગયા આપણા કેટલા થયા, 75° થઈ ગયા. કારણ કે જો 75નું ડાયરેક્ટ તમારું મૂલ્ય મળશે નહીં, તમને એનામાં શેમાં કન્વર્ટ કરવું પડશે તો આ રીતે અલગ અલગ તમને કન્વર્ટ કરવું પડશે. એટલે તમને શું મળી જશે તો કે સાઇન 45° પ્લસ સાઇન 30° આ રીતે તમને વેલ્યુ મળી જશે. એના પરથી તમે વેલ્યુ મૂકશો એટલે તમને શું મળી જશે, એ સાઇન 75° જે છે એની વેલ્યુ મળી જશે. અને ત્યારબાદ ટેન 15° છે એમાં પણ તમે આ રીતે કરશો એટલે તમને વેલ્યુ મળી જશે. જો તમે નજીક નજીક લાવવાની કોશિશ કરવાની, એ કિંમત આપેલી હશે તમને આ જ રીતે સેટ કરીને આપેલી હશે, તમારે માત્ર જરાક દિમાગ જે હશે મગજ ઘસવું પડશે એટલે એ આવી જશે. ઓકે, સિમ્પલ દાખલા છે અને રોકડા માર્ક આપણે મેળવવાના છે આમાં. ઓકે, ચલો હવે આગળ જઈએ. તો જો એમાં એવા આપણે સ્વાધ્યાય જે જોયું 3.2 હતું, એમાં જે 22મા નંબરનો દાખલો જે છે, જે કોટ એક્સ ડોટ કોટ 2x માઇનસ કોટ 2x ઇન્ટુ કોટ 3x માઇનસ કોટ 3x ઇન્ટુ કોટ x ઇઝ ઇક્વલ ટુ 1, આ દાખલો પણ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાંનો દાખલો છે. ત્યારબાદ ટેન 4x આનું રાઇટ હેન્ડ સાઇડ અને લેફ્ટ હેન્ડ સાઇડ અથવા તો તમે એક જ સાઇડ તમે પ્રૂવ કરી શકો, આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કોસ 4x માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ. ત્યારબાદ કોસ 6x વાળો જે દાખલો જે છે, કયા કયા દાખલા છે આપણા, 22, 23, 24 અને 25 લાસ્ટના જે છે આ દાખલાઓ જે છે એ દાખલા મોસ્ટ આઈએમપી દાખલાઓમાંના છે. ઓકે, આની આના રિલેટેડ જે તમારા સ્વાધ્યાયમાં દાખલા જે હશે એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો સાથે સાથે. ઓકે, ને જો તમને રીત આવડતી હશે આને તો તમારે 2-3 દાખલા કરશો એટલે બાકીના જે દાખલા આવતા હશે એ તમને ઇઝીલી આવડી જશે. ઓકે, ત્યારબાદ આગળ જઈએ આપણે હવે. તો આગળનો આપણો ચેપ્ટર નંબર 4, ઓકે, ચેપ્ટર નંબર 4 જે આપેલ છે તે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો આપણા પર આપેલ છે. ઓકે, સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો. ઓકે, અને આપણું જે પહેલાં જે ચોથું ચેપ્ટર હતું એ આપણું રદ થયેલ છે, એટલે જે 5મા નંબરનું હતું એ 4થા પર આવી જશે, અને 4થા નંબરનું જે હશે, સોરી 5મા નંબરનું હશે તે 4થા પર, અને 4થા નંબરનું એ ત્રીજા પણ આપણું આવી જશે. ઓકે, એક મિનિટ મેં જોઈ લઉં, ચેક કરી લઉં, કારણ કે આપણા અડધા ચેપ્ટર જે છે એ કટ થયેલ છે એના માટે આવું થશે. ઓકે, એ જ આપણું કયું ચેપ્ટર આવ્યું, ઓકે, 4થા નંબરનું ચેપ્ટર જે હતું એ 5મા નંબરનું હતું, પણ આપણું 4થું નંબરનું ચેપ્ટર જે છે એ NCERT વાળા અહીંયા પૂરું ઉડાવી દીધું છે. ઓકે, એ માટે આપણે શું કરીશું, 5મા નંબરનું જે છે એ 4થા પર આવી જશે, 6ઠ્ઠાવાળું 5મા પર, અને 7માવાળું 6ઠ્ઠા પર આપણે આવી જશે. ઓકે, ત્યારબાદ આપણે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો જે છે એમાં કયા ઇમ્પોર્ટન્ટ દાખલા છે એના વિશે આપણે જોઈએ. તો એમાં આપણે સ્વાધ્યાય 4.1 જોઈએ. તો એમાં સ્વાધ્યાય 4.1માં 8 નંબરનો દાખલો જે છે 1 - i^4 એ દાખલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ત્યારબાદ નીચેની પદાવલી જે હશે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, a + ib સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે, જે તમને આપેલ છે અહીંયા 14 નંબરનો દાખલો છે
नोट कर लेजो तमारी बुक में 8 અને 14 नंबर दाखला जी है एना पर तमारे वधारे ध्यान आपवानुं छे बीजा दाखला की सरखामणी में। ओके बधा दाखला तमारे करवानुं छे पण आ दाखलाओ जे आपुं छुं हूँ आईएमपी दाखलाओ एना पर एना कर जे तमे नॉर्मल दाखला पर नजर नाखो एना करता वधारे नजर आप राखवानी छे अथवा तो वधारे एने प्रिपेर करवाना छे। ओके त्यारबाद आपणे जोईशुं स्वाध्याय नंबर 4.2। ओके 4.2 जे छे एम जो एमा नवमा नंबरनो दाखलो छे क्या नंबरनो 9 क्या नंबरनो नवमा नंबरनो जे दाखलो छे x² + x + 1/√2 = 0 आ दाखलो जे छे ए दाखलो पण इम्पोर्टंट दाखलामांनो एक आपणो दाखलो छे। ओके ત્યારબાદ આપણે જોઈશું આગળનું જે ચેપ્ટર જે છે એના પર આપણે જોઈશું કયું છે આપણે ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ આપણો છે એનામાં પણ આપણે જો સ્વાધ્યાય 5.1 જે છે એમાં જો 4 નંબરનો જે દાખલો જે છે ચોથા નંબરનો દાખલો એ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। ઓકે આ દાખલાની જો તમને કિંમતમાં જરાક લોચા પડતા હશે તો તમે આ કિંમત જોઈને તમારા બુક જે હશે એ સ્વાધ્યાયમાં જોઈને તમે ચેક કરી શકો આ દાખલાની ડાયરેક્ટ કિંમત કેમ એના પરથી તમારે ડાયરેક્ટ એ દાખલો જે હશે એ તમારા સ્વાધ્યાયમાં આપેલો જ હશે એમાં જઈને તમે ચેક કરી શકો। ઓકે ત્યારબાદ બીજું શું છે 22મા નંબરનો જે દાખલો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ 25 અને 26 નંબરના દાખલા જે છે મોસ્ટ ટાઈમ બી દાખલામાંના છે। ઓકે સ્વાધ્યાય 5.1 અને આ ચેપ્ટરમાંથી આપણે સ્વાધ્યાય એક જ સ્વાધ્યાય કેમ લીધેલ છે કારણ કે આ દાખલામાંના બે સ્વાધ્યાય જે છે એ એનસીઆરટી વાળાએ છપ કરી નાખ્યા છે એટલે ઉડાવ્યા છે। ઓકે તો એટલા માટે આનું માત્ર ને માત્ર એક સ્વાધ્યાય જે છે એના જ આઈએમપી આપણે અહીં આપેલ છે અને આના રિલેટેડ જે આપણે શું જે ઉદાહરણ હશે એ પણ કરવાના છે ત્યારબાદ આપણે ચોથું ચેપ્ટર જોઈ ગયા એના જે દાખલા બધા જોયા એના પર તમારે ઉદાહરણના દાખલા કરવા પડશે। ઓકે અને પ્રકરણ જે સ્વાધ્યાય જે છે એનામાં પણ દાખલા જે હશે આના રિલેટેડ એ પણ તમારે કરવાના રહેશે। ઓકે બાકી તમે પાછા મેસેજ કરી કહેશો સર તમે આ આઈએમપી આપ્યું હતું એમાંથી તો પૂછાયું નહીં પણ તમે જો પ્રકરણ તેમજ ઉદાહરણના દાખલા કરીને ગયા હશો તો એમાંથી આવશે ને આવશે। ઓકે ત્યારબાદ આગળ જોઈશું આપણે તો કે આપણું લાસ્ટ ચેપ્ટર જે છે આજની લેક્ચરમાં એ લાસ્ટ લેક્ચર હશે સોરી લાસ્ટ ચેપ્ટર જે છે આપણું ચેપ્ટર 6 એ ક્રમચય અને સંચયના જે દાખલાઓ જે છે કયા દાખલાઓ પૂછી શકે એવા દાખલાઓ છે તો એની ચર્ચા આપણે કરીએ તો જો સ્વાધ્યાય 6.1 પર આપણે જે સ્વાધ્યાય 6.1માં આપણો ચોથા નંબરનો દાખલો હશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જે છે એમાં આપણને કિંમત આપેલી છે જો 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને આપણે 5 અંકવાળા કેટલા ટેલિફોન નંબર જે છે એ બનાવી શકીએ અને દરેક નંબરની શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે તો કે દરેક નંબરની શરૂઆત જે છે આપણે 67થી થાય અને 67થી થાય છે તથા અંકનું જે પુનરાવર્તન થતું નથી આ ધ્યાન રાખવાનું આ દાખલો જે હશે એ દાખલો પણ મોસ્ટ આઈએમપી દાખલામાંનો દાખલો છે આની પણ પ્રેક્ટિસ કરવાની સાથે સાથે આના રિલેટેડ દાખલા બીજા તમારા સ્વાધ્યાયમાં હશે એની પણ પ્રેક્ટિસ કરવાની અને સાથે સાથે ઉદાહરણ અને પ્રકરણ સ્વાધ્યાય જે છે એનામાં પણ દાખલા તમારે ચેક કરી લેવાના અને એ પ્રકારના દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહેવાના। ઓકે ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય 6.2 જે છે એમાં પણ આપણો ચોથા નંબરનો દાખલો જે છે એ ચોથા નંબરનો દાખલો આપણે ઇમ્પોર્ટન્ટ દાખલો છે એમાં જો કિંમત જો 1/6 + 1/7 = x/8 હોય તો એક્સની કિંમત જે છે આપણે મેળવવાની છે। ઓકે આ પ્રકારના પણ દાખલા જે તમારી બુકમાં છે એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે। ઓકે ત્યારબાદ આપણે આગળ જોઈશું તો આગળ જે હશે આપણું સ્વાધ્યાય 6.3 જે છે એ 6.3માં જો આપણને દાખલા નંબર 6 આપેલ છે દાખલા નંબર 6 જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલામાંનો છે ત્યારબાદ દાખલા નંબર 7 એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ત્યારબાદ 8, 9, 10 અને 11 સુધી 6 થી 10 સોરી 9 થી 11 સુધીના જે દાખલા જે છે કયામાં સ્વાધ્યાય નંબર 6.3માં 6 થી 11 સુધીના દાખલાઓ ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને એના રિલેટેડ જે ઉદાહરણમાં અને પ્રકરણ સ્વાધ્યાયમાં દાખલાઓ હશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે એની પ્રેક્ટિસ તમારે કરતા રહેવાનું। ઓકે ત્યારબાદ બીજું આપણે જોઈશું સ્વાધ્યાય 6.4 જે છે એમાં દાખલા નંબર 1, 2 અને 9 કયું તો કે દાખલા નંબર 1, 2 અને 9 આ સ્વાધ્યાય 6.4 તમે સ્ક્રીનશોટ લઈ શકો છો દાખલાઓ છે એની 6.4, 1, 2 અને 9 એમાં શું છે તો એનની કિંમત મેળવવાના દાખલા જે હશે એ બધા જ આના રિલેટેડ દાખલાઓ હશે ઉદાહરણમાં પણ સ્વાધ્યાયમાં પણ એ ઇમ્પોર્ટન્ટ છે બધા જ અને ત્યારબાદ આપણે જો એન સી ટુ જે છે એ મેળવવાના જે દાખલા જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે। ઓકે
ओके अने आना जे उदाहरण अने साथे साथे जे तमारा प्रक्रियण स्वाध्याय जे छे एना पण दाखला तमारे प्रेक्टिस करता रहेवानो ओके आना बहारनु पूछाशे नहीं तमारे चोपड़ीमाना बधा दाखलानी प्रेक्टिस करवानी पण आ जे दाखलाओ जे छे एनी प्रेक्टिस तमारे वधारे करवानी ओके हवे बाकीना जे चेप्टर जे छे ए आपणे पछी ज्यारे तमारी वार्षिक परीक्षा ज्यारे हशे तेना पहेला आपणे वीडियो आपणे मूकी देशुं ओके जो वीडियो गमो हे तो लाइक करजो और जो नवा हो चेनल पर तो अपनी चेनल जो है एज्यू गढ़वी एने तमें लाइक सॉरी एने सब्सक्राइब करजो ओके थैंक यू।